કૃષ્ણ. અત્યારે જો સાડાનો વાગ્યા છે અને અમારા નેત્રીબેન ઉઠ્યા, હું ઉઠી, મેં બ્રશ કર્યું. હવે નેત્રીબેન બ્રશ કરે છે ઉભા ઉભા, જો સીડી ઉભા ઉભા બ્રશ કરે છે નેત્રીબેન. અને નેત્રીન પપ્પા ગયા હતા દવા લેવા, કારણ કે આજે એની તબિયત બહુ બગડી ગઈ છે. આખી રાત સૂતા નથી, તાવ એટલી ટાઈટ, અને આખી રાત ઉધરસ જ ખાધી છે. એટલી ઉધરસ આવી છે ને કે વાત જવા દે, બોલીને થકતા. એટલે અત્યારમાં ગયા હતા એ દવા લેવા, દવા લઈને આવ્યા અને ઇન્જેક્શન આપ્યું છે એક સરસ મજાનું. ઇન્જેક્શન ખાઈને આવ્યા છે. બતાવો ઇન્જેક્શન થોડીક અસર થઈ ગઈ છે શરદી ની. એટલે બધા ધ્યાન રાખજો, બહાર નું કઈ ખાતા નહીં, બહાર નીકળતા નહીં. હવે જો કે બધા સલાહ દઈશ, પણ અમારે તો નીકળવાનું જ હોય રોજ. અરે ભાઈ આજે પાછો પ્રોગ્રામ છે, સાંજે શ્રીનાથજી સત્સંગ છે, એટલે જવું તો પડશે જ. અને હવે આમાં નૈત્રીબેન ને દવા પાછું, હવે નૈત્રીબેન નો વારો દવા પીવાનો. એટલે પપ્પાએ પી લીધી. હાલો ભાઈ, ગરમ ગરમ જમવાનું અત્યારે બહુ વર્ષો પછી બપોરે જમવાનું બનાવી છે. નૈત્રીબેન અમારે રસોઈની ચંદડી ખાડે છે ચટણી. કા નૈત્રી જો કામ કેવું કરે જોઈ લે. હા ટીપા પીધા ને, દવા પીધી. હા સૂપ બનાવવાનું છે, પછી શાક વઘારવાનું છે, ફ્લાવર, વટાણા, બટેટા, મિક્સ ભાત, રોટલી, પાપડ. વારો ચડી જાય છે, ત્રણ ચાર દિવસ થયા. એક દિવસ મગ ભાત કર્યા હતા અને ક્યારેક ક્યારેક કરવી પડે છે, કારણ કે આને દવા પીવી હોય એટલે એને બપોરે જમવાનું હોય. એટલે બપોરે આવું ગરમ ગરમ કંઈક ખાય તો એને મજા આવે શરદીમાં. જોજી બહાર એટલું જમવાનું હોય પણ ઘર જેવી મજા આવે. ઘરનું ઈ ઘરનું ને બહારનું ઈ બહારનું. બહાર ભલે બત્રી ભાતના ભોજન, આ રોટલી તો જો ફૂલી, એ મસ્તીની જો, મસ્તીની રોટલી થઈ. નૈત્રી ફૂલેલી ખાવી તારે, હાલ ઘી ચોપડી દઉં મસ્તીનું જો. ગરમ ગરમ મસ્તી નું આજ તો જમો લાજવાબ. અને આ તો જમે નહી પણ હવે જરા બે અડીથી એક રોટલી ખવડાવી, કારણ કે એક રોટલી ખાધી ને સૂપ ગરમ ગરમ. પણ આને તમે જરા જમાડી મળી જમ ને ભાઈ, એક રોટલી જમી લીધું. હા દીકા કે હું ચાલી રાખું. આ તો એક વાગે નવરા થઈ ગયા અને જો મેં આટલા બધા વાસણ ઉટકી નહીં ખાય, એક ખાટલી એક રોટી ઉઠી ખાને જાજા પડ્યા તો એક લાભ થયો. જો તમને બતાવું, મેં કાચની રકાબી ફોડી, બે કટકા કાચની રકાબી ના બે કટકા જોઈ લ્યો. તમારે નહીં ત્રિવેન જો એ ફોન માં કોણ ફોન છે? બાનો બાહુ કે છે 10 રૂપિયા ની આઈસ્ક્રીમ આપી દો. કોણ આઈસ્ક્રીમ ખાવી છે? પપ્પા નો લાવે તારે પપ્પા ને. હા આપી દો ને હવે 10 રૂપિયા આજે પૈસા ઠીક વાલે. ચો નહીં ત્રિવેન અમારે ફોન માં માથે છે બાનો, બાનો ફોન છે એમ કેસ ને આયન પપ્પા જો ડગલો કરીને બેઠા છે. નહીં તમે નાના છો, નૈત્રી નાની છે, મને એને સમજાતું. આમાં નૈત્રી નાનું થવાની મજા આવે છે. હા કોનો ફોન છે પણ? આ બાનો છે. અને બાહુ કે છે? એ હમણાં આવે છે કે પુત્રી આવી
બા આવે છે? હું ફોન માં વાત કરું છું, એને કે ખબર પડતી કેમ આવ્યા નહીં બા? હાય હાય બા ને કહી જા કેટલી વાર પૂછ કે ફોન જો અત્યારે પાછા જાય છે પ્રોગ્રામ માં. આજે તો અહીંયા જ છે, ગામમાં ગામમાં છે, શ્રીનાથજી સત્સંગ છે અને એના પપ્પા આવે છે મને તેડવા. એટલે બાઇક ઉપર જવાનું છે, એટલે અત્યારમાં આપણે તો સાલ ઓઢી લીધી કારણ કે ઠંડી બહુ છે જોરદાર. જો આવી ગયા તેડવા આવી ગયા છે અને ઠંડી છે જોરદાર, એટલે એણે જો ચાકી ચડાવી લીધું છે. ઉતરશે તો બહુ કરી
પાણીપુરી ખાધી બેને થોડી અહીં પૂરો કરીએ છીએ. તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો, લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવજો સીતારામ જય શ્રી કૃષ્ણ બધાને ગુડ નાઇટ.